કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલ તેમજ તેમની સાથે ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લઈ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલ અને ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે કેવડિયામાં નિર્માણ પામી રહેલા એશિયાના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને સ્થળ ઉપર જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેં સમજતા હું હર બાર જબ કેવડિયા આને કા મોકા મિલતા હૈ તો વ્યક્તિ કો ઓર ઉત્સાહ મિલતા હૈ, એક અલગ પ્રકાર કી ભાવના જાગૃત હોતી હૈ ઓર વાસ્તવ મે ઇતના ઇન્સ્પિરેશન મિલતા હૈ યહાં પે આને સે જિસ પ્રકાર સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને કલ્પના કી કે દેશ ઓર દુનિયા કો સરદાર વલ્લભભાઈ પટેલ કે બારે મે જાણકારી મિલે, હમારી નઈ યુવા પીઢી કો પ્રોત્સાહન દિયા જાય કે કેસે હમારે બડે બડે મહાનુભાવને દેશ કે લીએ અપના પૂરા જીવન સમર્પિત કિયા. ઓર જો માન્ય પ્રધાનમંત્રીજી કી કલ્પના હૈ કે યે સ્ટેચ્યુ ઓફ યુનિટી અબ પૂરે વિશ્વ મે ભારત કી પહેચાન બને. મુજે બતાયા જા રહા હૈ કે છુટ્ટીઓ કે દિનો મે તો કભી કભી 20 કભી 30 એક દિન 35,000 લોગ ઓર સાલ ભી પૂરા નહીં હોય, લગભગ એક એક હી સાલ હુઆ હૈ એક દિન મે આતે હૈ. મેરા વ્યક્તિગત માનના હૈ કે યે 1,00,000 સે ઉપર જાયેગા જિસ પ્રકાર સે ઉત્સાહ પૂરે દેશ ઓર વિશ્વ મે સ્ટેચ્યુ ઓફ યુનિટી મે આને કા હૈ. શાયદ હી દુનિયા મે કોઈ ઓર જગહ હોગી જો ઇતના અચ્છા પ્રાંગણ હોગા, ઇતના અચ્છી વ્યવસ્થાએં હોંગી. શાયદ હી દુનિયા મે કોઈ ઓર જગહ હોગી જહાં ઇતના વ્યવસ્થિત યાત્રીઓ કો પર્યટકો કો ટુરિસ્ટ કો સુવિધાએ મિલતી હૈ. ઓર સ્ટેચ્યુ ઓફ યુનિટી કી તો બાત હી કુછ ઓર હૈ, અપને આપ મે એક કલા કા ભી ચમત્કાર હૈ ઓર ટેકનોલોજી કા ભી ચમત્કાર. ઇસ પૂરે ઇલાકે કા અગર હમ દેખેં તો સરદાર સરોવર ડેમ ને તો પૂરે ગુજરાત કો સેવા કિયા હી હૈ. પૂરે ગુજરાત મે એક નઈ વિકાસ કી લહેર સરદાર સરોવર ડેમ કે વજહ સે આઈ હૈ, લેકિન સ્ટેચ્યુ ઓફ યુનિટી કી વજહ સે પૂરે વિશ્વ મે દેશ કી પહેચાન બનેગી ઓર પૂરે દેશ કે વિકાસ મે મેં સમજતા હું કેવડિયા કા ગુજરાત કા ઓર ખાસ તોર પે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓર સરદાર સરોવર ડેમ કા એક અપની મહત્વ આગે દેખને કો મિલેગી. યે જો પૂરા પ્રાંગણ હૈ યે આગે ચલ કે અગર મેં કુછ છોટી ભવિષ્યવાણી કર સકું તો આગે ચલ કે જો પૂરા ઇલાકા હૈ યહાં પે 1,00,000 કરોડ કી ઇકોનોમી કમ સે કમ બન સકતી હૈ. ઇતની સંભાવના સે ભરા હુઆ યે ક્ષેત્ર હૈ. માન્ય રાષ્ટ્રપતિજી કે સાથ હમને રેલવે સ્ટેશન કા ભૂમિ પૂજા કી થી, કામ ચલ રહા હૈ. આગે પૂરી રેલવે લાઇન મે કુછ ઇલાકો મે કામ શરૂ હો ગયા હૈ, બાકી ઇલાકો મે માર્ચ સે શરૂ હો જાયેગા ઓર હમારા પ્રયાસ રહેગા કે જલ્દ સે જલ્દ પૂરી લાઇન ખડી હો જાય જિસસે ઓર જ્યાદા યાત્રીઓ કો સુવિધા મિલે ઓર યે મેઇન લાઇન તક ઇસકો હમ કનેક્ટ કર પાએ. એક બાર જબ મેઇન લાઇન સે કનેક્ટ હો જાયેગા તો પૂરે દેશ કે કોને કોને સે આયેંગે. કાશ્મીર સે કન્યાકુમારી પૂરે દેશ સે હમ કેવડિયા મે લોગ લા સકે, કેવડિયા મે લોગો કો આને કી સુવિધા હો. એક જૈસે હબ એન્ડ સ્પોક કોન્સેપ્ટ હોતા હૈ કે લોગ આયે મેઇન લાઇન પે ઉતર કે ઓર હમારી સબ લાઇન પે જો કેવડિયા આતી હૈ ઉસકે લિયે શટલ સર્વિસ દિન ભર ચલેગી ઓર ફાસ્ટ ટ્રેન જિસસે લોગ જલ્દી સે જલ્દ યહાં પે પહોંચ સકે.